આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. માંગ સાથે મેદાને સુરતમાં વીજ કર્મચારીઓ સાતમા પગાર પંચના એલાઉન્સ સહિતની માંગણીઓ સાથે 16મીથી આંદોલન પર ઉતરશે. કર્મચારીઓએ પગાર સહિતના મુદ્દે રણનીતિ ઘડીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કાળી પટ્ટી સાથે મેદાને ઉતરીને તબક્કાવાર સીએલ પર પણ ઉતરશે. ગુજરાત ઉર્જા ક્ષેત્રની તમામ કંપનીઓના કુલ 55,000 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ સાતમા પગાર પંચના એલાઉન્સ સહિતની માંગણીઓ સાથે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અગાઉ અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે ઉત્તરાયણ બાદ 16મીથી કાળી પટ્ટી સાથે કામ કરીને બાદમાં માસ સીએલ સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મંજૂર કરીને અટકાવી રખાયું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 40% વેઇટેજ મુજબ બેઝિક સુધારેલ, જ્યારે ઉર્જા ક્ષેત્રમાં 5મા વેતનના પંચના અમલ સાથે સદર્તે એલાઉન્સ અકબંધ રાખવા 30% વેઇટેજ મુજબ બેઝિકમાં સુધારો કરેલ, જેથી એલાઉન્સ મુજબ બેઝિક સામે હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમના અન્ય વિભાગો સાથે સરખામણી કરીને મંજૂર કરી અટકાવી રાખેલ છે, જે સંપૂર્ણ અન્યાયકર્તા છે. સાતેય કંપનીના યુનિયન આંદોલન પર જશે. સંકલન સમિતિ તથા જીયુવીએનએલ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓના માન્ય યુનિયન આસોસિએશન દ્વારા વારંવાર વિનંતી રૂપે પત્રો આપવા છતાં ઉર્જા ક્ષેત્રના 55,000 જેટલા વીજ કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ ઇજનેશ્રીઓની નબળાઈ ગણીને અન્યાય થઈ રહ્યો હોવાની 16મી જાન્યુઆરીથી આંદોલન પર જવા માટે ફરજ પડી છે. સ્પીડ ન્યૂઝ 17 સુરત. એઆર પ્રજાપતિ, એસોસિએટ કોઓર્ડિનેટર ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ અને વાઇસ પ્રેસિડન્ટ જેટકો જીબીઆર. મિત્રો, અમારા જીયુએનએલમાં ટોટલ 55,000 કર્મચારીઓ છે, જેમના હકની માગણીને લઈને અમે લોકો મેદાનમાં આવ્યા છીએ. અમારા હકની માગણીમાં છે, સૌથી પહેલી 0.8 ના જે એલાઉન્સ મેટ્રિક સાથે જે બેઝિકને ગુણાકાર કરીને 1-1-2,000 સુરતી જે એરિયસ આપવાનું છે તે છે, એચઆરએ અને સીએલએ છે, અને વીએસ કર્મચારીઓના જે 5 વર્ષ કરેલા છે તેને ફરીથી જે કરાર કરેલો છે ઇન્ડિયન એસોસિએશન દ્વારા, એ મુજબ 2 અને 3 વર્ષ કરો. બીજું, સાતમા પગાર પંચ અંગે ટૂંપી કરાર કરો. આ અમારી માંગણીઓ અમે મેનેજમેન્ટ સામે 2016થી અલગ અલગ માધ્યમથી લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરેલ છે, તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ પણ હકારાત્મક કે સકારાત્મક અમને કોઈ નિર્ણય મળેલ નથી, જેને કારણે અમારા લોકોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડેલ છે. તારીખ 16/1/2021ના રોજ અમે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના હેઠળ 7-7 યુનિયન અને એસોસિએશનના કર્મચારીઓ ટોટલ 55,000 કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરશે. પછી 16-20 દરેક કર્મચારીઓ કાળી પટ્ટી પહેરશે અને તારીખ 21ના રોજ 55,000 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે. આજ તારીખ સુધી ટોટલ 40,000થી વધારે કર્મચારીઓ માસ સીએલ મૂકી દીધેલ છે. જો તારીખ 21 સુધી ગુજરાત સરકાર કે મેનેજમેન્ટ તરફથી કોઈપણ સકારાત્મક નિર્દેશ કે મિટિંગ આપવામાં નહીં આવે તો તારીખ 21 પછી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ અમારા સર્વે 7-7 ઇન્ડિયન અને એસોસિએશન બેરર્સ એમ્પ્લોઈઝ અને 55,000 કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ફરજ પડશે. તેની સંપૂર્ણ જવાબદારી મેનેજ અને ગુજરાત સરકારની રહેશે. અમે લોકો પાછલા 4-5 વર્ષથી સતત શાંતિપૂર્ણ અમારા હકના જે એલાઉન્સીસ છે તેની માગણી કરી રહ્યા છીએ. ફક્ત ને ફક્ત ગુજરાતની પ્રજા અને ઔદ્યોગિક એકમને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે અત્યાર સુધી અમે શાંતિપૂર્ણ અને બધી રજૂઆત જે કરી છે તે સરકારને લેખિતમાં પણ આપેલી